નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી એ યુટ્યુબ ચેનલ પર મિત્રો અગાઉ આપણે રેકાર્ડિયન રેન્ટ થિયરી છે એની થોડીક ચર્ચા કરી હતી આજે આપણે એમાં થોડાક આગળ જવાનું છે અગાઉના ટોપિકમાં જ્યારે પણ આપણે મુદ્દો જોયો હતો ત્યારે સૌથી પહેલાં રેકાર્ડોના મંતે ભાડું કોને મળી શકે છે ભાડું કેવી રીતના મળી શકે છે ત્યારબાદ એની અનુસૂચિને લઈને પણ આપણે થોડીક ચર્ચા કરી હતી અને અંતમાં છેલ્લે આપણે જતાં જતા સીમાંત જમીન વિશેનો જે ટૉપિક હતો અનુસૂચિની સાથે જ સંકળાયેલો ત્યારે આપણે પૂરો કર્યો તો એ ટોપિક આજે હવે આપણે અનુસૂચિથી થોડાક આગળ જઈએ અને આજના ટોપિકમાં આપણે સૌથી પહેલા જોશું એમાં આકૃતિ કે રિગાર્ડનો જે ભાડાનો સિદ્ધાંત છે એની આકૃતિ કઈ રીતના સ્પષ્ટ બને છે ત્યારબાદ છે સિદ્ધાંતના થોડાક કારણો સિદ્ધાંતની થોડીક ટીકાઓ પણ રહેલી છે અને અંતે આપણે સિદ્ધાંતનું શું મહત્વ રહેલું છે આ બધા જ મુદ્દાઓને લઈને આજના ટોપિકમાં આપણે સમગ્ર ચર્ચા કરશું આપણે અનુસૂચિમાં જઈએ કે અનુસૂચિનું એક ઉદાહરણ લઈ લઈ આપણે અગાઉ જોઈ ગયા છે બુકમાં પણ છે જેમાં જુદી જુદી જમીનના પ્રકાર હતા ત્યાર પછી આગળ ગયા હતા આપણે મૂડી અને શ્રમ પાછળનું જે ઉત્પાદન ખર્ચ હતું ક્વિન્ટન કેટલા ઉત્પાદન થતા હતા એનો ભાવ લીધો હતો આઠસો રૂપિયા એમાંથી ઉત્પાદન કેટલું થતું હતું તેની વાત કરી હતી કુલ આવકની વાત કરી હતી જેમાં ઉત્પાદન વધારે સારી જમીન એનું આવક વધારે છે અને અંતે આપણે ભાડાને લઈને ચર્ચા કરી હતી કે ભાડું કેટલું મળ્યું મૂડી અને શ્રમનું જે ખર્ચ હતું એને નીકાળીને બાદ આપણે કેટલું ભાડું મળતું હતું એની આ બધી જ અનુસૂચિમાં ચર્ચા કરેલી છે આકૃતિમાં થોડું ઘણું આપણે દર્શાવેલું છે ત્યાં જઈને આપણે એની હવે વિશેષ ચર્ચા તો મિત્રો અગાઉની જેમ આપણે જોયું હતું એમ કે રિકાર્ડોની અનુસૂચિ છે સિદ્ધાંતની એ કઈ રીતના કામ કરે છે એને લઈને જ્યારે આપણે આકૃતિમાં નિર્દેશન કરીએ છીએ તો ઉપર એટલે કે ધરી ઉપર આપણને જમીનના એકમો છે આપણે અ પણ પણ એ લઈ છીએ ત્યાર પછી છે છે ધરી ધરી ઉપર જમીનનું ભાડું પ્લસ ખર્ચ બંને આપણે અહીંયા દર્શાવવાના છે તો હવે મિત્રો આપણે બધાને ખબર છે કે સૌથી પહેલી એ પ્રકારની જમીન કારણ કે રિગાર્ડન થેરીમાં એને ચર્ચા કરાવી હતી કે જેમ સારા પ્રકારની જમીન છે એને આવક પણ કેવી મળે છે તો કે સારી મળે છે તો કે પહેલી જે જમીન હતી એને કેટલી આવક મળતી હતી તો કે આઠ હજાર સુધીની આવક એને પ્રાપ્ત થતી હતી તો આ પહેલી જમીન હતી ત્યાર પછી છે બીજી જમીન તો બીજી જમીન એનાથી થોડીક ઉત્પાદકતા નીચી હતી છ હજાર ચારસો વાળી ત્યાર પછી છે સી જમીન જેને ચાર હજાર ચારસો જેટલી જે છે એ આવક પ્રાપ્ત હતી ત્યાર પછી હજી આગળ જઈ આપણે ડી સુધી કે ડી જે એકમ હતું ઉત્પાદન કરતું હતું જમીનનું એની આવક એટલી હતી તો કે ખર્ચ બરાબર હતી હતી જેટલી આપણને આવક એમાં જોવા મળતી તો આ બધા જુદા જુદા એકમોને લઈને આપણે ચર્ચા કરી અહીંયા થોડાક એના આપણે જે ટોપિકો છે એને એડ કરી દઈ પેલા છે એ ત્યાર પછી છે બી ત્યાર પછી છે સી ત્યાર પછી છે ડી અને આ રીતના બધાની આવક હતી એમાં આપણે સૌથી પહેલાં હવે શું લઈએ ચારે ચાર જમીનની જ્યારે વાત કરીએ છીએ હવે આપણે ચારે ચાર જમીનના જે ટુકડા લઈએ છીએ એમાં આપણે ખ્યાલ હતો કે ખર્ચની જે વાત કરી હતી એ બધામાં ખર્ચ કેટલું હતું બે હજાર બધા આપણે જાણીએ છીએ પછી એ બી સી અને ડી સુધી જશું બધામાં એટલું જ આપણને ખર્ચ છે એ જોવા મળતું હતું ત્યાર પછી પહેલી જમીનમાં આપણે જ્યારે વાત કરી હતી કે બે હજારને બાદ કરીને ત્યારબાદ

ખર્ચ છે એ વાત કરશું અને બ બાત કર્યા પછી આપણને જે ભાડું પ્રાપ્ત થાય છે તેની જો વાત કરીએ તો ચાર હજાર ચારસો ભાડું છે આપણને પ્રાપ્ત થતું હતું પહેલાંમાં છ હજાર બીજામાં ચાર હજાર ચારસો હવે આપણે ત્રીજો વિકલ્પ એટલે કે સી વિકલ્પને લીધું હતું હજી પણ એમથી ઓછી જે ઉત્પાદકતા છે એની જ્યારે વાત કરીએ તો અહીંયા આપણને બે હજારને ચારસો જેટલું જે ભાડું પ્રાપ્ત થતું હતું આ રીતના આપણે જોઈ શકાય છે આકૃતિની અંદર કઈ જમીનને કેટલું જે છે એ ભાડું મળતું હતું અને ડી પ્રકારની જમીનની જ્યારે વાત કરી હતી ને મિત્રો આપણે તો ડી પ્રકારની જમીનને ભાડું કેટલું મળે છે તો કે અત્યારે આપણે શૂન્ય કહી શકીએ કેટલું મળે છે શૂન્ય ભાડું છે એ મળતું હતું આકૃતિ મુજબ પરંતુ આપણે અહીંયા પૂરું નતા કરતા કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે અર્થતંત્રમાં જ્યારે જ્યારે વસ્તુની માંગમાં કંઈ પણ ફેરફાર થાય છે ત્યારે એ માંગને ઉત્પાદન કરવા માટે આપણે સીમાંત જમીનનો એટલે કે હવે અર્થતંત્રમાં ઈ પ્રકારની જમીનનો પણ આપણે ઉપયોગ કરવા માટે જશું હવે ઈ પ્રકારની જમીનનો ક્યારે પહેલા તો ઉપયોગ કરીએ તો સ્વાભાવિક છે કે આ બધામાં આપણે જ્યારે ભાવની વાત કરી હતી ને બજાર ભાવમાં ક્વિન્ટનના જે ભાવ હતા એ કેટલા હતા આઠસો રૂપિયા હતા હવે માંગમાં વધઘટ થાય છે ત્યારે કિંમતમાં શું થાય છે તો કે વધારો કે ઘટાડો થાય છે માની લો આપણે કીધું હતું વાળા કેટલા થાય છે નવસો રૂપિયા થાય છે તો નવસો રૂપિયા જ્યારે થતા હતા ત્યારે આને આપણે કીધું હતું કે ભાડું છે એ થોડુંક અહીંયા વધારે મળી શકે છે અને એ ભાડું ક્યારે વધારે મળી શકે કારણ કે આપણે એના માટે કેલ્ક્યુલેશન કરવું પડે કે વધારાનું ભાડું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આ સીમાંત જમીનનો શું કરશું તો કે ઉપયોગ કરશું અથવા એ પ્રકારની જમીન પણ અર્થતંત્રમાં જ્યારે ઉપયોગમાં લેવાશે ત્યારે આ જમીનને થોડુંક વધારે ભાડું મળશે જોકે બધી જ જમીનને ધીમે ધીમે આમાંથી વધારે ભાડું મળવાનું છે તો આ રીતના મિત્રો આપણે આખો જ જે છે એ ચાર્ટ રજૂ કરી શકીએ છીએ ચાર જુદા જુદા પ્રકારની જમીન પાંચમી જે છે એ સીમાંત વધારાની જમીન છે જ્યારે એડ થાય છે અર્થતંત્રમાં એ માંગ અને કિંમત એટલે કે ભાવ સાથે કનેક્ટેડ છે અને તેથી જ છેલ્લા પ્રકારની જમીનને પણ ભાડું ઉદ્ભવે છે આપણે આગળના મુદ્દાઓમાં જઈ સિદ્ધાંત છે એના થોડાક તારણો છે રિકાર્ડો છે એ શું કહેવા માણે છે તો કે સૌથી પહેલા કીધું છે કે જે ભાડું મળે છે ને એ જમીનની શું છે ફળદ્રુપતાનું પરિણામ છે આપણે એક ઓલું કાલ્પનિક ઉદાહરણ લીધું હતું ને કે સૌથી વધારે જે ફળદ્રુપ જમીન હશે એમાં સૌથી પહેલા ખેડાણ કરવામાં આવશે એટલે અહીંયા જે રિકાર્ડો આકૃતિ મુજબ સમજાવ્યું એમાં પણ એ જ કહે છે કે ભાડું છે એ જમીનની શું છે ફળદ્રુપતાનું પરિણામ છે સારી જમીન છે એને ભાડું કેવું મળશે સારું મળશે ત્યાર પછી છે જમીન જો એક સરખી હોય તો ભાડું મળી શકે નહીં આવું રિકાર્ડો માને છે એના ધારણોની અંદર સિદ્ધાંતની અંદર કે જમીન જો બધી જ અર્થતંત્રમાં એક જ ટાઈપની હશે તો એને ક્યારેય ભાડું મળી શકશે નહીં કારણ કે ભાડું ત્યારે જ શક્ય છે જ્યારે જમીનની સીમાંત ઉત્પાદકતા વધારે કે ઓછી હોય ત્યારે ત્યાર પછી છે સીમાંત જમીન આપણે જે છેલ્લો ટોપિકમાં ચર્ચા કરી ને સીમાંત જમીન પરનું જે ઉત્પાદન ખર્ચ છે એ શું કરે છે ભાવને કે કિંમતને નક્કી કરે છે આજે આપણે વધારે કીધું ને કે સીમાંત જમીન છે એ કેને નક્કી કર્યું આ વધારે ભાવ કે કિંમતને આઠસો વાળા કેટલાથી અહીંયા રૂપિયા ના ભાવ થયા તેથી બી પ્રકારની જમીન ને પણ હવે ભાડું મળે છે અને આવું ક્યારે શક્ય બને તો કે માંગમાં અને ભાવમાં વધઘટ થાય એના પ્રમાણે શું થાય છે તો કે આમાં જમીનની અંદર સીમાંત જમીનનો ઉપયોગ વધઘટ થઈ શકે છે તો આ બીજા બીજા નંબરનું કારણ ત્યાર પછી છે કે ભાડું છે એ ઉત્પાદન ખર્ચ નથી જો ખાસ યાદ રાખજો ભાડું છે એ ઉત્પાદન ખર્ચ નથી એવું થિયરીમાં છે એટલા માટે એ ભાવ પર ક્યારેય અસર કરતું નથી કારણ કે માની લો આપણે જ્યારે વાત કરીએ ને કે કિંમતની કે ભાવની કે કોઈ વસ્તુ છે એ ક્યારે જે ઉત્પાદન ખર્ચ અર્થતંત્રમાં આપણને ખબર જમીન મૂડી શ્રમ અને નિયોજક એ કામ કરે છે એ ઉત્પાદન જે કઈ વસ્તુ બને છે એનો જ એક ભાગ છે પરંતુ અહીંયા ભાડાને ઉત્પાદન ખર્ચ નથી માનતા એટલા માટે એ ભાવ પર અસર કરતું નથી ભાડા પર સરકાર કર લઈ શકે છે ખાસ મહત્વનો એક ટોપિક કારણ કે ભાડા જેવી આવક છે એના ઉપર સરકાર છે સીધો હક જમાવે છે અને આ છે જમીન રેન્ટ ઉપર દીધી છે અને બદલામાં ભાડું મળે છે એટલે સરકાર એના ઉપર ટેક્સ લઈ શકે છે ત્યારબાદ હવે આગળ જઈ સિદ્ધાંતની થોડીક સમીક્ષા કરીએ એટલે કે ટીકાઓ શું હોઈ શકે તારણો પણ આપણે જોઈએ કે આટલા આટલા એના તારણો આવી શકે છે હવે ટીકાઓમાં જ્યારે જાઈએ ત્યારે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ રિકાર્ડિયન ઘણી બધી ટીકા કરેલી છે પણ બને શરૂઆતમાં જ્યારે આ સિદ્ધાંત આવ્યો દોઢસો બસો વર્ષ પહેલા ત્યારે એ સિદ્ધાંતનું મૂલ્ય ત્યારે એટલું જ હશે એટલા માટે સિદ્ધાંત સચોટ હોઈ શકે પરંતુ સમયની સાથે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતની બહુ વધારે ટીકાઓ પણ કરેલી છે સૌથી પહેલી ટીકામાં આવે છે કે મૂળ અને અવિનાશી તત્વોનો ખ્યાલ છે એ અસ્પષ્ટ છે હવે આજના સમયમાં સદીમાં કદાચ રિકાર્ડો હોય એકવીસમી સદીની અંદર જ્યારે આપણે ને ત્યારે ફળદ્રુપતા છે ને એ એની મૂળ નથી પરંતુ જે માનવ પ્રયત્ન છે ને એની સાથે જ જોડાયેલું એ રહે છે આજે આપણે ખબર છે કચ્છની અંદર સ્ટ્રોબેરીનું ઉત્પાદન થવું માંડ્યું છે ત્યાર પછી ઘણી બધી એવી ખેતી છે જુદા જુદા પ્રકારની કે એ જે જમીનમાં અનુકૂળતા નથી તેમાં માનવ પ્રયત્નો દ્વારા છે એને શક્ય બનાવ્યું છે તો આજના સમયની અંદર આપણે કોઈ ફળદ્રુપ જમીનને ન લઈ શકીએ કારણ તો ટેકનોલોજી છે એની અંદર આપણે ખેડ ખાતર અને પાણી બધા જ વસ્તુનો ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન લઈ શકીએ છે એટલે સૌથી પહેલો જે ફળદ્રુપતાવાળો ટોપિક હતો રિકાર્ડોનો એની સૌથી પહેલી ટીકા થાય છે બીજું છે જમીન ખેડાણનો જે ઐતિહાસિક ક્રમ છે એ સાચો નથી આપણે કાલ્પનિક આકૃતિ તો કે એક ટાપુ હતો પહેલાના લોકો ગયા પેલી સારામાં સારી જમીન ઉપર ખેતી કરી ત્યાર પછી ઓછી ફળદ્રુપતા વાળી જમીન હતી આવી રીતના આપણે એની વાત કરતા હતા ધીમે ધીમે કે ઐતિહાસિક ક્રમ સાચો છે ભારતને લઈને પણ આપણે વાત કરીએ કે ભારતમાં સૌથી પહેલા આર્યો આવ્યા એ હિમાલયથી ટપીને સૌથી પહેલા ઉત્તરમાં રહ્યા ધીમે ધીમે એનો ગ્રોથ ગયો અને દક્ષિણમાં ગયા આવી ચર્ચાઓ આપણે પણ કરતા હોય છે આપણા દેશના ઇતિહાસને લઈને તો રિકાર્ડોએ એના સમયમાં કંઈક આવી જ વાત કરી હશે પણ જે અર્થશાસ્ત્રીઓ છે એની ટીકા કરતા કહે છે ખાસ કરીને પ્રોફેસર કેર એ શું કહે છે કે સૌથી વધુ જે ફળદ્રુપ છે એને નહીં પરંતુ સૌથી વધારે અનુકૂળતાવાળી જમીન છે એને ખેડવામાં આવે છે હવે માની લો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ખંડ ઉપર જાય છે તો એ કંઈ સાયન્ટિસ્ટ તો હોતો નથી પહેલાં કે કઈ જગ્યાએ છે એ જમીન સારી છે એ એ વિચારશે કે ક્યાં મને અનુકૂળતા રહેશે ત્યાં હું સારી રીતના રહી શકીશ એવી જમીનનો એ સૌ પ્રથમ ઉપયોગ કરવા માટે તૈયાર થશે તો અહીંયા પ્રોફેસર કેર આ સિદ્ધાંતની સીધી જ ટીકા છે એ આ રીતના કરતા આપણને જોવા મળે જે ઐતિહાસિક ક્રમ હતી તેના અનુસંધાનમાં ત્યાર પછી છે સરખી ફળદ્રુપ જે જમીન છે એમાં ક્યારેય ભાડું મળી શકે છે તો અહિયાં જે રિકાર્ડો એ કીધું હતું ન મળી શકે પરંતુ અહિયાં કે છે જે અર્થશાસ્ત્રીઓ છે ટીકાકારો એમ કહે છે કે સરખી ફળદ્રુપ જાળી જમીનમાં પણ ભાડું મળી શકે છે શું કામ એનું શક્યતા એટલા માટે છે કે એનો ઉપયોગ છે એ કેવો છે વૈકલ્પિક છે જુદી જુદી વસ્તુ બનાવવા માની લ્યો કે એક ખેડૂત છે એ ઘઉં ઉગાડે એક બાજરો એક જુવાર બધા જ જો અલગ અલગ ખેડૂત અલગ અલગ ઉત્પાદન કરશે તો એ વૈકલ્પિક મુજબ ભાડું શક્ય છે એવી ટીકા થાય છે હજી એ જ મુદ્દાને લઈને આગળ છે કે ભાડું અને જે કિંમત છે આ વચ્ચેનો સંબંધ શું છે ખરેખર રિકાર્ડો આમાં અસમંજસ છે જે આધુનિક અર્થશાસ્ત્રીઓ રીતના જણાવી શક્યા છે રિકાર્ડો શું કામ નથી જણાવી શક્યા એની પાછળનું રીઝન છે કારણ કે એને વૈકલ્પિક ઉપયોગ નહોતો વિચાર્યો એને ફળદ્રુપની જ ચર્ચા માત્ર લીધી હતી તો આધુનિક અર્થશાસ્ત્રીઓ વૈકલ્પિક ઉપયોગમાં જવા માટે તૈયાર છે અને તેથી જ એમ કે છે કે ભાડું છે એ કિંમત પર અસર કરશે કારણ કે જ્યારે વૈકલ્પિક ઉપયોગની વાત કરીએ ને ત્યારે એ ભાડું છે એ જુદી જુદી રીતના કિંમત પર અસર કરવાનું જ છે કેવી રીતના તો એના માટે લખ્યું છે કે ભાડું છે એ કિંમત વડે નક્કી થતું નથી આપણે જે ભાડાની વાત કરી હતી ને ઇંગ્લેન્ડનું ઉદાહરણ લીધું હતું કે અહીંયા કિંમતો વહી ભાડા વૈતા અહીંયા આધુનિક અર્થશાસ્ત્રી એમ કહે છે કે ભાડું છે એ કિંમત વડે નક્કી નથી થતું પરંતુ ભાડું છે એ જ કિંમતને નક્કી કરે છે માની લ્યો ભાડું વધારે હશે તો કોસ્ટ છે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ પડે છે હવે આ પેન બનાવી છે કે આ હવામાં તો બનશે નહીં ને ક્યાંક આપણે એનું કારખાનું નાખવું જોશે જમીન જોશે જમીન ભાડે રાખશું માની લ્યો આ પેન ઉત્પાદન કરવું છે સૌથી પહેલા જમીન ભાડે રાખીએ છીએ પાંચ રૂપિયા આપણને આપે છે ભાડે પરંતુ સમય જાય છે ને ખબર પડે છે જે જમીનનો માલિક છે કે ભાઈ આ તો એને બહુ આમાં નફો છે તો એ શું કરશે કે આ જે જમીન છે જ્યાં ઉત્પાદન થાય છે એના પાંચ હજાર દસ હજાર કરી નાખશે તો બને કે આ પેન છે એ પેલા ત્રીસમાં માં વેચાતી હતી હવે ભાડું જે છે એ વધી ગયું છે એનાથી કિંમત ઉપર અસર થશે અને હવે ત્રીસની લોજિક છે જે આધુનિક અર્થશાસ્ત્રીઓ એને પ્રયત્ન કરે છે અને એટલા માટે કહે છે કે ભાડું એ ઉત્પાદન ખર્ચનો એક શું રહેલો છે ભાગ છે અહીંયાથી એ સ્પષ્ટતા આપણે કરી શકીએ આ ઉદાહરણને લઈને કે ભાડું છે એ ઉત્પાદન ખર્ચનો એક ભાગ છે ત્યારબાદની ટીકા જોઈએ કે ભાડું છે એ જમીનની વિશિષ્ટતા શા માટે કારણ કે અહીંયા વિશિષ્ટતાની પણ વાત કરીને જ્યારે રેકાર્ડન થિયરીમાં ગયા હતા તો એના માટે આપણે કહીએ છીએ કે જમીનને મળતું ભાડું તેની ફળદ્રુપતા ફળદ્રુપતા એટલે એની વિશિષ્ટતા છે મિત્રો કે જે જમીનની કંઈક વિશિષ્ટતા આપણે હમણાં જ એકવાર ચર્ચા કરી હતી લેકચરની અંદર કે ભાઈ હિમાલયની અંદર જે કેસરનું ઉત્પાદન થાય છે કેસર એટલે કે જે ઓરિજિનલ મસાલા તરીકે ઉપયોગ થાય છે અને એ કેસર આપણી કેરી પણ છે આપણી કેરીનો ભાવ કેસરનો કેટલો હોય છે ને જે કેસરનું ઉત્પાદન થાય છે એક કિલોનો એનો ડિફરન્ટ કે જમ્મુ કાશ્મીરમાં આપણે એવો પ્રશ્ન થયો ને સાહેબ એ કેસર આપણે અહીંયા ન ઉગાડી શકીએ એ જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે વેધર એને અનુકૂળતા આવશે ત્યાં જ એ બનશે તો એના માટે આપણે એમ કહે છે કે એની ફળદ્રુપતા જે છે એ નહીં પરંતુ તેની શું છે અછત છે ઈ કેસર જ્યાં ઉત્પાદન થાય છે જ્યાં એક કિલોના એક લાખ એસી હજાર મળે છે એવી ફળદ્રુપ જમીન આપણને ગુજરાતમાં કેસર જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં નથી મળવાની એટલે અછતનું જ શું છે તો કે એનું ભાડું છે એ પ્રાપ્ત થાય છે આ એનું પરિણામ છે એવું આપણે કહી શકીએ ત્યારબાદ આગળ જઈ હજી પણ ટીકાઓને થોડીક આગળ લઈ કે જમીનની ફળદ્રુપતા ઉપરાંત તેના સ્થાનના આધારે પણ ભાડું મળી શકે છે આધુનિક સમય જો મિત્રો ઘણી વખત આપણા કોઈ રિલેટિવ હોય ને તો મુંબઈમાં રહેતા હોય તો એમ કહે કે અમે ચાર કરોડનો ફ્લેટ લીધો અમે પાંચ કરોડનો ફ્લેટ લીધો શું કામ તો કે હાઈ બિલ્ડિંગો છે અહીંયા ડિમાન્ડ વધારે છે એટલા માટે અહીંયા કિંમતો પણ કેવી છે વધારે છે અને એવી વસ્તુની ત્યાં અછત છે પરંતુ એ જ જો આપણી તરફ આવીએ જેમ કે ગુજરાતમાં આવીએ ગુજરાતના નાના શહેરોમાં આવીએ ગામડાઓ સુધી પહોંચીએ તો એની કિંમતો કેવી હશે ઓછી હશે કારણ કે ત્યાં એનું પ્રમાણ કેવું છે વધારે છે કોઈ રહેવાવાળા નથી એટલા માટે પરંતુ સિટીઓમાં એ જે જગ્યાએ લોકેશન મુજબ જે વસ્તુ જોઈ છે તેની શું છે અછત છે તો હંમેશા ભાડું છે એના સ્થાનના આધારે પણ એને વધારે શું મળી શકે છે તો કે ભાડું મળી શકે છે તો આવી ટીકાઓ છે રિકાર્ડિયન થેરીની અંદર આપણી સમક્ષ આવે છે જતા જતા આપણે એના મહત્વને લઈને પણ થોડાક બે મુદ્દાઓ લઈ શકીએ કે રિકાર્ડોનો જે સિદ્ધાંત છે એ સાવ તો આપણે અવગણી ન શકીએ તો સૌથી પહેલા આ સિદ્ધાંત ક્યાં લાગુ પડે તો કે લાંબા ગાળામાં આપણે જે વાત કરી હતી ને ઐતિહાસિક ક્રમ એ બી સી અને ડી એક ખંડ ની વાત કરી હતી અંતે આ વાત સાચી પડશે કે લાંબા ગાળામાં આ સિદ્ધાંત છે એ સાચો ઠરવાનો છે શું કામ તો કે જમીન છે એક એવું તત્વ છે જે માનવી દ્વારા વધારે કે ઘટાડી શકાતું નથી અંતે તો એ જે છે એની ફળદ્રુપતામાં કંઈ પણ વધારો ઘટાડો થશે તો એમની કે નવી જમીન અમે બનાવી શકીએ એટલા માટે લાંબા ગાળે આ પ્રકારનો જે છે એનો હેતુ છે એ સાચો ઠરવાનો છે બીજું છે લાંબા ગાળામાં જમીનની હંમેશા વિશિષ્ટતા છે એ મહત્વની રહે છે જે જમીન છે સારા પ્રકારની છે ઉત્તમ ગુણવત્તાવાળી છે ફળદ્રુપ જમીન છે એનું હંમેશા અર્થતંત્રમાં છે મહત્ત્વ વધારે રહેલું છે અને એ ફળદ્રુપતાના આધારે જ એને ભાડું પણ કેવું મળશે તો કે વધારે મળવાનું છે તો લાંબા ગાળે રિકાર્ડિયન થેરીનો જે સિદ્ધાંત છે એ આપણને થોડો ઘણો છે એ સાચો પડતો જોવા મળે છે પરંતુ આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે જેમાં આપણે આગળ જોશું આપણે આધુનિક ભાડાનો સિદ્ધાંત રોબિન્સનને લઈને તો એ સિદ્ધાંતમાં આની થોડીક ટીકાઓ કરીને આગળ જે છે એ ભાડા વિશેની નોંધ આપણી સમક્ષ આવશે જ તો રેકાર્ડિયન થિયરીમાં પાર્ટ ટુની અંદર બસ આટલું જ હવે જ્યારે મળશું ત્યારે આપણે આધુનિક ભાડાના સિદ્ધાંત વિશે વધારે ચર્ચા કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત